ए भोलि आमाला पटेल क्या गया थे हूं थे ने क्या लो नो गोतो ने हूं गाम में एक बे वाला आटा माली है इसे ने पांच हवर ना वेला 6 बजे के बाद गैस एम ते तो वो क्या 6 बजे ना जाके ने वे गया એટલે माला लो हां आईवा ए कई बाजू गया था हवर ना वेला हवर ना जोरा पास ले आ वेला पूरा भाई પાસ વાગે પેલા થઈ ગયો 5 વાગે હા પણ હું તમને ખ્યાલ નો ગોતો હું કા મલા પટેલ કેઈ ગયા પણ તમને મળું જ નહીં એમ તો હવર માં પેલા 5 વાગે થઈ ગયો હા પછી તમાર બેન હોતા તમે ગડકે ભલા હોતી પછી મોડું થયું પછી લહણ ગોતી ને બે કળી ફોલી ને બે કળી ખાધી તમને તો કીધું કે લહણ ખાઈ ને બે કળી ખાધી હોય એટલે ફ્રીજ માં હસું ફૂલે લો બે કળી ખાઈ જ દેવાની તમારે બે કળી ખાધી હા પણ પછી તમારા બેન ને મેં જગાડી મેં કીધું હારી સા મસ્ત મારી હાટું બનાવી દે મને કે કેમ આજ વેલા થઈ ગયા મેં કીધું જો વેલો જાજો એટલે મને મજા આવી છે બે લહણ ની કળી ખાધી એન સા બનાવી પણ તમે ગયા હતા ક્યાં પછી પછી હું બહાર જો ને હા તે ઓલો વિનો ઓલો વિનો વિનો ઓલો વિનો વા હા એ મકાન બનાવે છે હા તે ઈ તું લાવેલો ટ્રેક્ટર ફરી હા તમને કે કેશુભાઈ અહીં આવો હવાલમાં હવાલના ફોરમાસ 100 વાગ્યા તમને કા ઘડી કે આ ઈ તું અંબાવન ઘડી તે મને એમ છોક લાવ્યા મેં કીધું ભાઈબંધ છે જૂનો ભાઈબંધ અંબાવી તું આમ જુઓ બીજે માળે ઈ તું સડાવવાની હતી દહ દહ બાર બાર ઠોકડા મારીને માથા સડી આમ જુઓ પગચા સડ ઉતર સડ ઉતર પછી મેં મગજમાં વિચાર્યું મારા હાળા મને કહેતા કે કેશું ધોડવા હાલો મેં ધોડવા કરતા વિશે મને ગમ્યું આ હા તે બોલો બોલ જ તે તમે ગમે લીધે આમ તમે દલીલ ને હલપલ કરો ને એ કતલત જ કહેવાય અને પાછું બીજું કસરત તો કરી મહેનત પૂરી કરી પછી મેં કીધું ટેકાલો વિનુ ભાઈ હવે હું જાવ એની આમ તો આખો ટ્રેક્ટર ઈટ વેવી દીધી થોડકા મારી દીધા નીકળવા મને કહે કેશુભાઈ એમ ભગાય નહીં મેં કીધું કા મને કે આલ્યા આ 200 રૂપિયા તારી મજૂરી એટલે મેં કીધું ભાઈ બંધ ના નો લેવાય મને કે ના ના તે આજ કેટલી મહેનત કરી છે આલા 200 રૂપિયા અને પછી મને કે આલા 100 રૂપિયા વધારે બક્ષીસ તો પટેલ મેં તમને કીધું તું વેલા જગાય હે વેલા જગવાય ફાયદો થયો ને ફાયદો એટલે પૂરો પૂરો પછી મને એમ અત્યારે સમજણીમાં આવી કે નહીં મહેનત થી જે આપણે રળીને એ મહેનત થી મહેનત હો ભાઈ હા અને મેં તમને બીજું કીધું તો ખબર છે કે માણસ થી થાય ને એટલી માણસ ને મહેનત આખો દિવસ માં કલી લેવાય સફળતા કે નિષ્ફળતા એ ઉપલવાળાના હાથની વાત છે પણ મને સફળતા મળી ગઈ ને હવે મને નક્કી થઈ ગયું કે મહેનત સિવાય કોઈ રૂપિયો નહીં લેવાનો હમણો કેશો હા બોલ આપણને છે ને મહેનતનો પૈસો લેવામાંય મજા આવે અને સામેવાળાને દેવામાંય મજા આવે હા સુ વાહ પૂરી વાહ અને લાવો 300 રૂપિયા હવે એ 300 રૂપિયા તમજો આ વાહ પ્લોટ નથી હા ઓલા વાલમભાઈનો વાલમભાઈનો પ્લોટ છે હા અને આ ઓલો લીમડો છે ને ત્યાં લીમડા ને થડમાં દાટીને વીયે બહુ ત્યાં દાટી નહીં વા ના દરે જોઈ જ ને દાટી દેવા ને હકના પૈસા છે ખબર છે ને જો ઘડીક મનસુખ ભાવે હોય લાય કેશું 500 રૂપિયા લાય તો કામ છે હવે ઈજી ને આપણે દઈ ન લે થોડીક વાર લાગે ત્યાં બાબુ દાદા આવે ત્યાં કેશું ભૂરી કેશું કઈ જો એમ કરે રાત ભૂરી હો રીતા આમ તેમ તને એ પાછા દેતા નથી એટલે મેં આમ જો લીમડા એટલે દાટી દીધાનું કારણ છે કાંઈ માથા કુછ નથી અને બીજી વાત તારે જયારે જરૂર પડે ત્યારે તું મને કહેજે ને કેશું પૈસા લઈ આવો 40-50-20 જયારે વાપરવા ત્યારે મને કહેજે ને મોજત કરવાની આપણે હું મારે હાડલો લેવો છે લે હવે હાડલા નમડે લેવા દે આમ જો ફરી વખત પાછું ટ્રેક્ટર ઓલું પાછું મજૂરી જાવ ને તી વાત કોઈ ડખા નો થાય બરોબર પૈસા તો લલતા મળે મારી બેન ને લાદી કરી દો ને મોસ કરાવી દો પછી હું લઈ આવું સારું કા ભૂલી આ પટેલ માં ઘણો સુધારો આવી ગયો કે નહીં બહુ સુધારો આવી ગયો પણ એક કામ કરી ને તું ચા બનાવી દે ને ચા બનાવી દઉં ચા મારે પીવા જોઈએ હાલ્યો બનાવી દે અજે જે જે અરે મંચુ હો હું કરસ તું એ કેમ આવી જીઓ વાળા ભાઈ વાલમ ભાઈ જીઓ વાળા હો તે કે તું મારા વખાણ કર્યા વખાણ હા નહીં વખાણ નહીં વખાણ કર મારા વખાણ કર યાર વખાણ કર હા આલે એ એ વાહ વાલમ ભાઈ વાહ મારા વાલમભાઈ ના મોરલા ઉડી જાજે બીજા હો
વાહ ભી વાલમભાઈ વાહ ચલો આય એ વાલમભાઈ ઓઢાડે મને સુંદડી રે મલી સુંદડી લહેરાય વાહ વાલમભાઈ વાહ હાલ બસ મોટ હાલ એ વાહ વાલમભાઈ વાહ એ એ હાલ એ વાલમભાઈ ના લગન કરશું અમી ને પછી લાડવા ખાહુ રે ચિક ચિક ડમ ડમ ચિક ડમ ડમ ચિક ચિક ડમ ડમ મજા આવી ગઈ જામી જામી ગઈ એ વાલમભાઈ ઓ સેલ્ફી ફોટો તો મારા લેવો યાર મારી રે મજા આવે હાલા ફોટો લેવાના આલો હો ફોટો દેખાડો છે વાલમભાઈ હા મોજ કરજો આમ કરું વાલમભાઈ આ હું છે કનાભાઈ મારા ભાણાને આ જાતિ શોખ છે કે પોતાના વખાણ બીજા કે કરાવે આવો શોક આવો બબમા હા કોણ છે મારા મિત્ર છે ઘણાભાઈ હે હા હું આવો શોક એમ પૈસા હોય ને પૈસા પૈસા વાળો બધો આવો શોક હોય હે રૂપિયા વાળો સૌ હું વાહ રૂપિયા થી હું ન થાય ખંખેરી નાખ છે આવો પણ આ આ મનસુખ કોઈ કોઈ નું કામ ન કરે કોઈ થી સીધો ન આવે માર થી સીધો આલે એમ શું કામ ખબર મારી ભાઈ પૈસા છે પૈસા થી હારા હારા ઝૂકી જાય બધા એમ કે પૈસા નો હાથ નો મેલ છે જરી કે નહીં જેટલું સારું કામ થાય ને એટલું બધું પૈસા થી જ થાય હું પૈસા છે તો બધું છે તમે જો આ ગામમાં આપણે બેઠા અહીંયા આ ગમે એમ નીકળે કે નહીં અનુ એમ કહું હાલે આ ઘર ઢગલો થઈ જા એટલે આજે હલ્લાય નહીં એ એ વાલમભાઈ ઓ આ કોણ સાહેબ એમ લઈ દેજો વાલમભાઈ ઈને ખમને એને મારા વખાણ ને ખેંભળેલા ને એટલે આમ જો અહીંયા કોક નીકળે ને એટલે એમ કહું એ આ ઢગલો થઈ જા એટલે થઈ જવું પડે મારી પાસે પૈસા જોવું તમારે હા મારે જોવું છે જોવું છે હા હે હા તો નીકળવા જો હમણાં આમાં ગામમાં કોઈ નીકળે ને એમ કોને ઢગલો થઈ જાય એટલે બેસી જવું પડે તો કે છો કે જાવ આ ઢગલો થઈ જા ઢગલો થઈ જા ના ના ઓ ભાઈ હું બહાર જાઉં મારા કામ છે અલા હું છો વાલમભાઈ એટલે ભાઈ વાલમભાઈ હોય ગમે ભાઈ હોય મારા કામ છે કે બહાર જાઉં હું તાર કામ છે હેલો એટલે હું જાઉં છું પૈસા હાટો પૈસા લેવા અલા પૈસા હું તને મનસુ કરે સમજાય પૈસા હું આપું તને અલા એ તું તું વાલમભાઈ નું કામ ના કરતો આજ તને કઈ હવા ભરાઈ ગઈ એલા પણ મારી વાત તો સાંભળે વાલમભાઈ તમારા પ્લોટ માં ઓલો લીમડો છે લીમડા છે મારા પૈસા દાટેલા છે મારા હક ના પૈસા છે ઈ લેવા જા હું પણ પછી જાજે એમ કહો તને બે ઈજા ઘડીક નહીં હું ભાઈ એ ભાઈ વાત કરી માફ લે પૈસા હું તને આપું સ્તર કેટલા જોઈ કેટલા દાટલા ત્યાં આમ જો ન્યા રૂપિયા મારી મહેનત ના હક ના 300 રૂપિયા દાટેલા અમે આ તો તને 500 બોલે આ બે જા બે જા બે જા આ કઈ જાય મને હું એ બે જા બે જા એટલે 500 દે કદા 1000 દે તો મારે નો ખપે મારે મારે હાલે આઈલે પૈસા નો પાવર આઈલે નો આલે ઢગલો કરી દે ને તો મારે તારો 1 રૂપિયો નો જોઈ મને મારે મારા હક ના પૈસા જોઈ ને એમ તો તારા પ્લોટ માં મેં દાટેલા10 લાખ રૂપિયા આ મને કહી જાય હવે બબમામા હા મોટે વાત હોય કે કા પ્લોટ દે તો અને કા 10 લાખ રૂપિયા તો બે જાઠ વાલે એ વાલમભાઈ હા મારે તારે 10 લાખ રૂપિયા ન જોતા આ તે પછી ઢગલો ભલે કર્યો મને ખાલી તારો પ્લોટ એ કાપી દાય તો બે દઈશ તો બે દઉં હા એ બાપુ જાનુ નો હાલે આમ તો અને એ ગણા ભાઈ સને આવ કે શું આટા વગીરનો મારા ભાઈ એમ કીધું કે 10 લાખ રૂપિયા રોકડા આપું તો આ કે શું નો બેઠો ઈ કે ઓલો પ્લોટ આપો ને તો દેવું હવે એ પ્લોટ 1.5 લાખ રૂપિયા નો છે એમાં શું હશે બોલો પ્લોટ માં આવે કના ભાઈ સને કે શું આવા કરનો વારદાન બોલો એમાં આટા નથી અરે બાબુ દાદા આજે સને ઓલો પ્લોટ ઈ આનામ જુઓ એની અંદર પૈસા મેં દાટેલા છે ને 300 રૂપિયા મારા હક ના છે ને પ્લોટ જે છે ને એના હક નો છે એટલે ઈ હું માગું છું હે અને આ 10 લાખ છે ને એના હરામ ના આવેલા છે હરામ ના ઈ હું થોડો અડવા કેશું છે કેશું નો હાથ મારે એમાં હા યા બેહ ને તું એલા કાયમ વાલમભાઈ વાલમભાઈ કે એમ કરે છો બધી વાત તું માને છો અમારી અને આજ તું કાય માનતો નથી વાલમભાઈ નું કાય હવા ભરાઈ ગઈ તને એમ નહીં વાહ પટેલ વાહ હું કે હાલ નો આયા ઊભો ઊભો તમારી વાત સાંભળું તો હે જોયું વાલમભાઈ એ પાંપાગા ભરાય તમે કે દુની જાવ ને ગામ માં ફીચતેલી મારો વાલમભાઈ આમ ને વાલમભાઈ આમ ને
તમારું હલામ નું લઈ લેલું હોય કે નહીં, ઈ તમે વાપલી જાવ ને, ઈ તો કઈ તમને મૂળ નો તલે સમજી લેજો. અને હલામ નું કોઈનું ટક્યું નથી અને ટકતે નહીં. આમાલા પટેલ છે ને, ઈ અમને કા માલી આલે લે ને, એટલે જ્ઞાન ની વાત માં બધી ખબર પડી ગઈ. જોતો મગજ માં ઉચલું કઈ, ભજન માં જાવ ક્યાં લઈ. આપ હું હક છે ને, હરામ છે ને, હક નું છે ને, પ્લોટ મારો છે. એમ ને, તમારા 10 લાખ કાલે વાલે કૂતી જાય. હા, પણ એના મગજ માં એક વસ્તુ જે બેઠી ગઈ ને, ઈ નો થાય ખબર પડે તમને. હું બેઠી ગયો મગજ માં. એને એમ થાય કે 10 લાખ આવીને વેયા ગયા, અને એની પાસે હોય તો એને એમ થાય ઓલા 300 રૂપિયા માલા દાતેલા તેને, ઓલા 300 માલા દાતેલા તેને, એના મગજ માંથી નો જાય. પણ 300 ની હું વેલ્યુ કરા એમ 10 લાખ પાસે. આમ જો વલમભાઈ, હા, ઈ જે 300 રૂપિયા છે ને, ઈ મારી મહેનત ના કમાણી ના છે, મહેનત ની. હા, અને આજે તમે 10 લાખ રૂપિયા કહો ને, ઈ તો મારે હરામ ના કહેવાય. આ પૈસા મારે ન ખપે, ઈ તો મારી મહેનત ના પૈસા છે, 300 રૂપિયા. અને આમલો વાલમભાઈ, ઓલા ભજન માં જ આવતું શું આવે કે હક નું લઈએ, હક નું ખાઈએ, હક નું હજમ થાય, અને હક નો આનો આવે તો ઉલકા ની બલકત થાય.